જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું અહીંયા તમારી માટે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી વટાણાના નવા વડાની રેસીપી લઈને આવી છું. અને આ વડા એકદમ ક્રિસ્પી બને છે. અવાજ સાંભળીને જ ખ્યાલ આવી ગયો હશે કે વટાણાના વડા કેટલા ક્રિસ્પી બન્યા છે. બનાવવા એકદમ સરળ છે, પહેલી વાર બનાવશો તો પણ પરફેક્ટ બનશે અને ઘરમાં બધાને ભાવશે પણ ખરા. બહારથી જેટલા ક્રિસ્પી છે ને, અંદરથી તેટલા જ સોફ્ટ પણ બન્યા છે. તો ફ્રેન્ડ્સ, આ નવા વટાણાના વડાની રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો. અને આ વિડીયો આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો, જેથી કરીને નવા નવા વિડીયોઝના નોટિફિકેશન તમારી પાસે પહેલાં પહોંચી જાય. તો સૌપ્રથમ મેં અહીંયા 1/2 કિલો વટાણા લીધા હતા અને તેને ફોલ્યા, એટલે આટલા વટાણા આ રીતે નીકળ્યા છે. અને પાણીથી આપણે વટાણાને સારી રીતે ધોઈ લઈશું અને ત્યારબાદ આ રીતે એક સોસપેનની અંદર પાણી ગરમ કરવા માટે મૂકીએ. વટાણાનો જે કલર છે એ એકદમ સરસ ગ્રીન જળવાઈ રહે તે માટે મેં પાણીમાં આ રીતે 1 ચમચી ખાંડ એડ કરી છે. વટાણાને આપણે સોસપેનમાં ખુલ્લું બોઇલ કરવાનું છે, કુકરમાં બાફવાની જરૂર નથી. આ રીતે આપણે વટાણા, ખાંડ અને પાણીને સારી રીતે ચલાવીને મિક્સ કરી લઈશું. અને લગભગ 5 મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર હું તેને બાફી લઉં છું. 5-1 મિનિટ બાદ તેને એક વખત ચેક કરીને જોઈ લેવાનું. વટાણા એકદમ સરસ આ રીતે જો સોફ્ટ થઈ ગયા હોય, બફાઈ ગયા હોય તો ગેસને બંધ કરી વટાણાને આપણે એક જારામાં કાઢીશું. અને ત્યારબાદ વટાણાને આ રીતે હું એક મોટા વાસણમાં ઉમેરું છું અને તેને એકદમ સરસ ઠંડુ થવા માટે સાઇડ પર મૂકી રાખું છું. 10-12 મિનિટ બાદ અહીંયા વટાણા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે. અને હવે હું તેને આ રીતે ન્યુટ્રી બ્લેન્ડર જારની અંદર અધકચરા ગ્રાઇન્ડ કરી લઈશ. તો મેં અહીંયા અગારોનું પર્સનલ ન્યુટ્રી બ્લેન્ડર જારનો ઉપયોગ કર્યો છે. અને જો આ તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આનો એક ડિટેલ વિડીયો પણ મારી ચેનલ ઉપર છે, તમે તેને જોઈને પણ આના રિવ્યૂઝ ચેક કરી શકો છો. તો અહીંયા વટાણાને મેં અધકચરા ક્રશ કરી લીધા છે. આ રીતે મેં વટાણાને ક્રશ કર્યા છે અને જોઈ શકાય છે કે એ થોડાક અધકચરા જ છે. આની અંદર કોઈ કોઈ દાણો આખો પણ રહી ગયો હશે અને કોઈ દાણો 1/2 કટ થયો હશે. તો બસ આ રીતનું ટેક્સચર જોઈએ. અને વટાણાને આ રીતે મેં ફરીથી મોટા વાસણમાં કાઢી લીધું અને હવે આપણે તેને પ્રોપરલી ઠંડા થવા દેવાના છે. ત્યાં સુધી મસાલાની તૈયારી કરી લઈએ. તો અહીંયા મેં 1 ટેબલસ્પૂન આખા સૂકા ધાણા લીધા છે. આ રીતે 1 ચમચી હું તેમાં જીરું એડ કરી રહી છું અને આ રીતે 1/2 ચમચી મેં તેમાં આખા મરી ઉમેર્યા છે. આનો આપણે અધકચરો પાવડર તૈયાર કરવાનો છે, એટલે કે આપણે તેને કોર્સલી ગ્રાઇન્ડ કરવાનું છે, એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો. આ ન્યુટ્રી બ્લેન્ડર જાર જે છે એ સેફ્ટી ફીચર સાથે આવે છે. જ્યાં સુધી તમે જારને મોટર ઉપર લોક નથી કરતા ત્યાં સુધી તે સ્ટાર્ટ નથી થતું. તો અહીંયા જોઈ શકાય છે કે મસાલો મેં આ રીતે કોર્સલી ગ્રાઇન્ડ કર્યો છે. આ મસાલાને આપણે વટાણામાં એડ કરીશું અને ત્યારબાદ તેની અંદર ઝીણી સમારેલી 2 ડુંગળી એડ કરી છે. ત્યારબાદ હું તેની અંદર ઝીણા સમારેલા 3 લીલા મરચાં એડ કરું છું. અને ત્યારબાદ આ રીતે 1/2 કપ ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી લઈએ. 2 ચમચી તેમાં આપણે સફેદ તલ એડ કરીશું. 1 નાની ચમચી મેં તેમાં લાલ મરચાંનો પાવડર એડ કર્યો છે, કારણ કે આપણે આમાં મરી અને લીલા મરચાં પણ એડ કર્યા છે. 1/2 ચમચી હળદર ઉમેરી, 1 ચમચી મેં ધાણાજીરું પાવડર ઉમેર્યું છે અને આ રીતે 1/2 ચમચી મેં તેમાં આમચૂર પાવડર ઉમેર્યો છે. ત્યારબાદ મેં અહીંયા બેસન લીધો છે 1 કપ. હવે આમાંથી આપણે બેસન થોડું થોડું ઉમેરીશું, જરૂરિયાત પૂરતું જ ઉમેરવાનું છે, બધું બેસન નથી ઉમેરવાનું. તો પહેલાં મેં આ રીતે 6 ચમચી જેટલું બેસન એડ કર્યું છે. તમે જોઈ શકો છો કે 1/2 કપથી થોડુંક વધારે અત્યારે છે, જરૂર પડશે તો જ હું તેમાં આગળ એડ કરીશ. અને ત્યારબાદ આ જે વડા છે તેને ક્રિસ્પી કરવા માટે મેં તેમાં 3 ટેબલસ્પૂન સૂજી એડ કરી છે. સૂજીની જગ્યાએ તમે ચોખાના લોટનો ઉપયોગ કરી શકો છો. અને સ્વાદ પ્રમાણે લાસ્ટમાં મેં તેની અંદર મીઠું ઉમેરી લીધું છે. હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ. આમાં પાણી ઉમેરવાની જરૂર નહીં પડે, કારણ કે વટાણા આપણે બાફ્યા અને તેને ગ્રાઇન્ડ કર્યા, એટલે તેમાં જે મોઇસ્ચર છે તેની સાથે જ આ ચણાનો લોટ અને બાકીના મસાલા એકદમ સરસ બંધાઈ જશે. તો આ મિશ્રણને મિક્સ કર્યા બાદ મને જરૂર લાગી રહી છે, એટલે ફરીથી હું તેમાં આ રીતે 2 ચમચી ભરીને બેસન એડ કરી લઉં છું. જરૂર પડશે તો જ બેસન ઉમેરવાનું. અને બેસનનું કોઈ તમને પ્રોપર માપ નથી આપી રહી, બસ તમારે જેટલી જરૂર હોય એટલું બેસન ઉમેરવાનું.
પાણી નથી ઉમેરવાનું, એ વાતનું પણ ધ્યાન રાખજો. હવે આ બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા વડા માટે બાઇન્ડિંગ એકદમ સરસ આવી ગઈ છે અને વડા બને તેવું ટેક્સચર રાખવાનું છે. હવે ત્યારબાદ અહીંયા આપણે હાથમાં થોડુંક તેલ લગાવી વડા બનાવી લઈએ. તો જે લોટ છે પહેલાં આ રીતે હાથની હથેળી વચ્ચે એકદમ સરસ સ્મૂથ કરી અને પછી આ રીતે એક રાઉન્ડ બોલનો શેપ આપવાનો છે અને ત્યારબાદ થોડાક સફેદ તલ આ રીતે આપણે બધી બાજુ ચોંટાડી દઈશું અને ત્યારબાદ આપણે આ રીતે તેને પ્રેસ કરી એક ટિક્કીનો આકાર આપવાનો છે. તો ટિક્કી તમે જોઈ શકો છો કે બહારની તરફથી થોડીક ફાટી હોય તેવું લાગે છે, પણ આપણે આ રીતનો તેને શેપ આપવાનો છે. તમે ઈચ્છો તો તેને સ્મૂથ કરી શકો છો, પણ આ વડાનો જે શેપ છે એ આ રીતે ચારે બાજુની તેની કિનારીઓ થોડીક ક્રેક પડે તેવી હોય તો તે દેખાવમાં એકદમ બજાર જેવી લાગે છે. તો અહીંયા જો હું તમને એક બીજો વડો તૈયાર કરીને બતાવું. આ રીતે આપણે તેને હાથની હથેળી વચ્ચે પ્રેસ કરીશું તો બધી બાજુ થોડીક થોડીક તેની જે કિનારી છે એ ક્રેક થશે. લોટ તમારો પરફેક્ટ હશે તો આ રીતે ક્રેક થશે અને તો જ તમારા વડા ક્રિસ્પી બનશે. બીજી બાજુ અહીંયા મેં તેલને ગરમ કરવા માટે પહેલેથી જ મૂકી દીધું હતું અને તેલ ગરમ થઈ ગયું છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ વડાને ફ્રાય કરવાનું છે. ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો, એટલે મને ખબર પડે કે મારા વ્યૂવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે. આજની બેસ્ટ કમેન્ટ મેં તેજલબેનની પિક કરેલી છે. જો તમારે પણ તમારી કમેન્ટને નેક્સ્ટ વિડીયોમાં પિક કરાવી હોય તો બેસ્ટ એમ બેસ્ટ કમેન્ટ આ વિડીયોની નીચે મને લખીને જણાવજો. તો આ વડાને મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના છે. થોડાક વચ્ચે વચ્ચે આપણે આ રીતે જારાની મદદથી તેને ચલાવતા રહીશું અને ફ્લિપ કરતા રહીશું જેથી કરીને બધી બાજુએથી તે એક સરખા ફ્રાય થાય. એકદમ નવી જ રીતે બનતા આ ક્રિસ્પી વટાણાના વડાનો આઈડિયા તમને ગમ્યો હોય અને આ રેસીપી દેખાવમાં તમને પસંદ આવી હોય તો કોમેન્ટ સેક્શનમાં યમ્મી લખજો અને આ રેસીપી તમે ક્યારે બનાવવાના છો એ પણ તમે મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવી શકો છો. તો આ રીતે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય એટલે આપણે તેને તેલમાંથી બહાર કાઢીશું. છે ને એકદમ યમ્મી આ વટાણાના વડા. જ્યારે ગરમ હશે ને ત્યારે વધારે ક્રિસ્પી લાગશે એ વાતનું ધ્યાન રાખજો અને ગરમા ગરમ તેને સર્વ કરશો. અહીંયા વડાની બીજી બેચ પણ હું ફ્રાય કરવા માટે મૂકી દઉં છું. ખાસ ધ્યાન રાખવાનું કે તેલ સારી રીતે ગરમ હોવું જોઈએ અને અહીંયા વટાણાના વડાને વચ્ચે વચ્ચે ચલાવવાનું ભૂલતા નહીં. બધી બાજુ એકદમ એક સરખા જ ફ્રાય થવા જોઈએ અને આ રીતે ક્રિસ્પી થાય એટલે આપણે તેને બહાર કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી અને ઝટપટ ઇઝીલી બની જાય તેવા વટાણાના આ વડાની રેસીપી તમને લોકોને કેવી લાગી? અને આ જુઓ ક્રિસ્પી તો કેટલા સરસ બન્યા છે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો ગમ્યો હોય, રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે આ રેસીપીને શેર કરજો અને આવા બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. ઇન્સ્ટાગ્રામ ઉપર દરેક રેસીપીને હું રીલ સ્વરૂપે પોસ્ટ કરતી રહું છું તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. હવે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.